નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત યુથ વિદ્યાકુલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો ચેપ્ટર પાંચ ધોરણ બારનું આંકડા શાસ્ત્રનું એટલે વિકલન અને વિકલનમાં આપણે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન વિશે ઘણી બધી વાતો કરી ગયા પ્રથમ વિકલન મેળવવાની રીત પણ આપણે જોઈ ગયા હવે આપણે જે જોવાની છે દ્વિતીય વિકલન અને એના આધારિત કેટલાક દાખલાઓ જોવાના છે તો મિત્રો જો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો આપણને આપ્યું છે વિધયની મહત્તમ કિંમત મેળવવાની રીતો તો વિધયની જ્યારે મહત્તમ કિંમત મેળવવાની હોય તો વિધયની મહત્તમ કિંમત મેળવવા માટેનું સૂત્ર તો બે પ્રકારની શરત આવે એક જરૂરી શરત આવે બીજી પર્યાપ્ત શરત આવે એક શરત આવશે જરૂરી શરત બીજી આવશે પર્યાપ્ત શરત જરૂરી શરત કોને કહેવામાં આવશે તો કે ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા તો એફ ડેસ એક્સ ઇઝ ટુ ઝીરો જરૂરી શરતની જો હું વાત કરું તો ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા એફ ડેસ એક્સ ઇઝ ટુ ઝીરો અને જો પર્યાપ્ત શરતની વાત કરું તો ડી સ્ક્વેર વાયના છેદમાં ડીએક્સનો સ્ક્વેર લેસ દેન ઝીરો અથવા એફ ડબલ ડેસ એક્સ લેસ દેન ઝીરો એટલે પ્રથમ વિકલિત ઝીરો થવું જોઈએ અથવા તો પ્રથમ વિકલિત ઝીરો થવું જોઈએ અને બીજું વિકલિત ઝીરો કરતાં કેવું રહેવું જોઈએ ઓછું એટલે ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને જો બીજી વાત કરું તો ડી સ્ક્વેર વાયના છેદમાં ડીએક્સનો સ્ક્વેર લેસ ઝીરો અને અથવા એફ ડબલ ડેસ એક્સ લેસ ઝીરો આ વિધયનું મહત્તમ કિંમત મેળવવાની શરતો છે હવે એવી જ રીતે વિધયના ન્યૂનતમ કિંમત મેળવવાની પણ બે શરતો છે તો ન્યૂનતમ કિંમત મેળવવા માટે જરૂરી શરત છે ડીવાયના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એફ ડેસ એક્સ ઇઝ ટુ ઝીરો એટલે તમને સંપૂર્ણ રીતે કહી દો તો પ્રથમ વિકલિત તો ન્યૂનતમ કિંમત મેળવો તોય ઝીરો મહત્તમ કિંમત મેળવો તોય ઝીરો ન્યૂનતમ કિંમત મેળવો તોય પ્રથમ વિકલિત ઝીરો મહત્તમ કિંમત મેળવો તો પણ પ્રથમ વિકલિત કેવું થઈ જાય ઝીરો પર્યાપ્ત શરતની વાત કરું તો ડી સ્ક્વેર વાયના છેદમાં ડીએક્સનો સ્ક્વેર ગ્રેટર દેન એફ ડબલ એફ ડબલ ડેસ એક્સ ગ્રેટર પર્યાપ્ત શરતની વાત કરું તો દ્વિતીય વિકલિત ઝીરો કરતાં મોટું હોય હા તો વિધયની ન્યૂનતમ કિંમત મળે તો જો વાત કરીએ આપણે આગળ ફરીથી હું તમને કહી રહ્યો છું કે જો પ્રથમ વિકલિત ઝીરો હોય બંનેમાં પ્રથમ વિકલિત કેવું હશે ઝીરો બંનેમાં પ્રથમ વિકલિત કેવું હશે ઝીરો હવે આગળ જોવાનું દ્વિતીય વિકલિત જો ઝીરો કરતાં નાનું આવે તો મહત્તમ કિંમત દ્વિતીય વિકલિત ઝીરો કરતાં મોટું આવે તો ન્યૂનતમ કિંમત દ્વિતીય વિકલિત ઝીરો કરતાં નાનું આવે તો મહત્તમ કિંમત દ્વિતીય વિકલિત ઝીરો કરતાં મોટું આવે તો મહત્તમ કિંમત હવે સોરી ન્યૂનતમ કિંમત સ્થિર બિંદુઓની વાત કરીએ કોને કહેવાય સ્થિર બિંદુઓ તો જે કિંમતોએ વિધયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળે છે તે કિંમતોને કેવા બિંદુઓ કહેવામાં આવે છે સ્થિર બિંદુઓ કહે છે જે કિંમતે વિધયની મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મળે છે તે બિંદુઓને વિધયના સ્થિર બિંદુઓ કહેવામાં આવે છે જે બિંદુએ વિધયની મહત્તમ કિંમત મળે કે ન્યૂનતમ કિંમત મળે તે બિંદુઓને વિધયના સ્થિર બિંદુઓ કહેવામાં આવે છે તો જો સ્ટાર્ટ કરીએ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે એક્સ ગન માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ વન તો આપણે પહેલાં તો જરૂરી શરત વિશે સાંભળી લઈએ તો તો જરૂરી શરત ડી વાયના છેદમાં ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડી વાયના છેદમાં ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર ડીના છેદમાં ડીએક્સ એક્સ ઘન માઇનસ ટુ એક્સ વર્ક માઇનસ ફોર એક્સ માઇનસ વન તો ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર માઇનસ એકની કિંમત કેટલી થઈ જાય ઝીરો માઇનસ એકની કિંમત કેટલી થઈ જાય ઝીરો બરાબર કારણ કે એનું વિકલીપ ઝીરો થઈ જશે અચળપદ છે એટલા માટે તો આ આપણને મળી ગયું પ્રથમ વિકલિત એના બરાબર આપણે શું મૂકવાનું ઝીરો એટલે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો તો ચાર તેરી બારના એવા ભાગ પાડવાના કે જેની બાદ બાકી માઇનસ ચાર મળવી જોઈએ તો ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર તેરી બારના એવા ભાગ પાડીએ ચાર તેરી બારના એવા ભાગ પાડીએ કે જેની બાદ બાકી માઇનસ ચાર મળે તો છ દુ બાર એટલે છ એક્સ પ્લસ બે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો ત્રણ એક્સ કોમન કાઢીએ તો એક્સ માઇનસ બે પ્લસ બે કોમન કાઢીએ તો એક્સ માઇનસ બે બરાબર ઝીરો તો પહેલું પદ આવશે એક્સ માઇનસ બે બીજું પદ આવશે ત્રણ એક્સ પ્લસ બે પેલા તો આવશે બે ત્રણ એક્સ બરાબર માઇનસ બે એક્સ બરાબર માઇનસ બે ના છેદ માં ત્રણ ક્લિયર આ બે વિકલ્પો આપણને મળી ગયા જરૂરી શરત અને જરૂરી શરતના બે બિંદુઓ જેને આપણે સ્થિર બિંદુઓ કહીએ છીએ તો હવે પછી આપણે લઈશું પર્યાપ્ત શરત હવે પછી આપણે લઈશું પર્યાપ્ત શરત તો પર્યાપ્ત શરતની જો હું વાત કરું તો ડી સ્ક્વેર વાય ના છેદમાં ડીએક્સ નો બરાબર ડીના છેદમાં ડીએક્સ ઇન્ટુ છેદમાં ડીએમાં ડીએ ના છેદમાં ડીએક્સ નો સ્કવેર બરાબર ડી ના છેદમાં ડીએક્સ હવે અહીંયા આપણે પદ લઈએ તો ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર બરાબર શું આવશે તો કે છ આ આપણું દ્વિતીય વિકલિત આપણને અહીંયા મળી ગયું છે હવે આપણે નક્કી કરવાનું છે કે કઈ કિંમતે મહત્તમ કિંમત મળશે અને કઈ કિંમતે ન્યૂનતમ કિંમત મળશે તો એના માટે હું પેલા શું લઈશ તો કે એક્સ બરાબર બે લેતા તો ડી સ્કવેર વાય ના છે બાર માઇનસ ચાર તો ડી સ્કવેર વાય છેદમાં ડીએક્સ નો સ્ક્વેર બરાબર આઠ બરાબર કેટલા આવ્યા આઠ તો ડી સ્કવેર વાય ના છે ઝીરો કરતા કેવા આવ્યા મોટા ઝીરો કરતા મોટા આવે તો શું લઈ શકાય તો કે લઈ શકાય એક્સ બરાબર બે હોય ત્યારે વિધયની ન્યૂનતમ કિંમત મળે કેવી કિંમત મળશે એક્સ બરાબર બે હોય ત્યારે વિધાયની ન્યૂનતમ કિંમત મળે હવે આપણે લેવાનું છે તો કે આપણે એક્સ બરાબર કેટલા લેવાના છે તો કે માઇનસ ના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ કેટલા કેટલા આવશે તો કે છ એક્સ માઇનસ ચાર આપણને આપી દીધા છે છ એક્સ માઇનસ ચાર જ્યાં આપણે કિંમત મૂકીએ તો છ ગુણ્યા માઇનસ બે ના છેદ ત્રણ માઇનસ ચાર માઇનસ આઠ જે કેવા છે જીરો કરતા કેવા છે નાના જે જીરો કરતા કેવા છે નાના તેથી આપણે શું લઈ શકીએ તો કે એક્સ બરાબર માઇનસ બે ના છેદ માં ત્રણ હોય તો વિધયની મહત્તમ કિંમત મળે તો હવે આપણે કિંમતો લખીએ મહત્તમ કિંમત પહેલી આપણે મેળવી છે મહત્તમ કિંમત

માઇનસ બે નો ઘન એટલે માઇનસ આઠ છેદમાં સત્યાવીસ માઇનસ બે ગુણ્યા ચાર ના છેદમાં નવ માઇનસ માઇનસ પ્લસ છેદમાં ત્રણ માઇનસ એક તો માઇનસ આઠ ના સત્યાવીસ માઇનસ છેદમાં નવ પ્લસ ઓકે લસા લઈ લઈએ લસા કેટલો આવશે તો કે લસા આવશે હમ લસા આવશે સત્યાવીસ તો માઇનસ આઠ આઠ તેરી ચોવીસ એટલે માઇનસ ચોવીસ ત્રણ નવા ચોવીસ એટલે બોતેર અને માઇનસ સત્યાવીસ તો સરવાળો કરીએ તો આઠ વત્તા ચોવીસ બરાબર ઓગણસાઠ માઇનસ થશે અને પ્લસ કેટલા થયા પ્લસ થયા બોતેર એટલે તેરના છેદમાં સત્યાવીસ આ વિધેયની આપણી કેવી કિંમત આવી મહત્તમ કિંમત તેરના છેદમાં સત્યાવીસ હવે આપણે લેવાની છે ન્યૂનતમ એટલે કે લઘુત્તમ કિંમત ન્યૂનતમ કિંમત એટલે લઘુત્તમ કિંમત તો લઘુત્તમ કિંમતની જો આપણે વાત કરીએ તો

તો આઠ માઇનસ આઠ માઇનસ આઠ માઇનસ એક તો ન્યૂનતમ કિંમત ઓકે આગળ વાત કરીએ તો જેમ તમે અત્યારે આ વિડીયોમાં ભણી રહ્યા છો એવી જ રીતે તમે લાઈવ ક્લાસમાં અમારી સાથે ભણી શકો છો ધોરણ નવ ઉદ્ભવ બેચ ધોરણ દસ યુનિટી બેચ ધોરણ અગિયાર મંજિલ બેચ અને ધોરણ બાર સંજીવની બેચ કઈ જગ્યાએ તો તમે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી ત્યાં અમારી સાથે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો તમારા વિષયના તમારા ધોરણના કોર્સમાં આજે જ જોડાવ અને જો કાંઈ પણ ક્વેરી આવે તો તમને નંબર આપ્યો છે નવાણું બે ચુમાલીસ પિસ્તાલીસ ચારસો પર કોલ કરી માહિતી મેળવી શકો છો નેક્સ્ટ વાત કરીએ તો ઉત્પાદન ખર્ચ વિધય સીની ન્યૂનતમ કિંમત મેળવવા માટે જો ન્યૂનતમ મેળવા માટે બહુ સિમ્પલ પ્રથમ વિધય જીરો દ્વિતીય વિધેય જીરો કરતા મોટું પણ ખર્ચ છે એટલે સી આવશે ખર્ચ છે એટલે શું આવશે સી આમદની વિધે આરની મહત્તમ કિંમત મેળવવાની તો પ્રથમ વિધેય જીરો દ્વિતીય વિધેય જીરો કરતા નાનું બહુ સિમ્પલ પ્રથમ વિધેય જીરો દ્વિતીય વિધેય જીરો કરતા નાનું જેમ આગળ જોઈ ગયા એમ જ અને એવું જ છે નફાનું વિધેય મેળવવાનું તો નફાનું વિધેય મેળવવા માટે શું થશે તો પી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી જેમાં નફો બરાબર આમદની માઇનસ ઉત્પાદન ખર્ચ

ચાલો માંગનું વિધય પી આપી દીધું માઇનસ જીરો પોઈન્ટ પાંચ એક્સ હવે મહત્તમ આમદની માટે આપણે શું મેળવવાની છે માંગ તો મેળવવાની છે પણ સાથે સાથે કિંમત મેળવવાની તો આમદાની વિધેય આર બરાબર

અને એટલે વધશે પ્લસ તો એક્સ બરાબર એક જ કિંમત મળી પ્લસ પંદર હવે આપણે લેવાની છે પર્યાપ્ત શરત તો પર્યાપ્ત શરત શું આવશે

આપણું વિકલન હતું ડી સ્ક્વેર આના છેદમાં એક્સ નો સ્કવેર કેટલા આવી ગયા માઇનસ એક તો આપણે લખી શકીએ કે એક્સ બરાબર પંદર એકમ માંગ હોય ત્યારે महत्तम महत्तम तो बराबर, तो बराबर, पंदर मईनस सात पॉइंट पांच तो, तो, तो किमत पी बराबर के तो रुपया थे गया?

આ આપણું થઈ ગયું વિકલિત આ આપણું શું થઈ ગયું વિકલિત જેના બરાબર આપણે જીરો મૂકીએ તો માઇનસ ત્રણ ના છેદ માં બે માઇનસ ચોવીસના છેદમાં સોરી ત્રણના છેદમાં બે માઇનસ ચોવીસ ચોવીસના છેદમાં એક્સ સ્ક્વેર તો આ જે ચોવીસના છેદમાં એક્સ છે અને સામેની બાજુ લઈ જાય તો પ્લસ થઈ જશે એટલે ચોવીસના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર ત્રણના છેદમાં બે તો ચોવીસ ગુણ્યા બે છેદમાં ત્રણ બરાબર એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર બરાબર સોળ તો એક્સ બરાબર પ્લસ માઇનસ ચાર એક્સ બરાબર કેટલા આવશે પ્લસ માઇનસ ચાર તો ન્યૂનતમ ખર્ચ માટેનું ઉત્પાદન અને ન્યૂનતમ ખર્ચ બંને મેળવવાનું કહ્યું છે ન્યૂનતમ ખર્ચ માટેનું ઉત્પાદન અને ન્યૂનતમ ખર્ચ હવે આપણે જોઈએ જરૂરી શરત સોરી પર્યાપ્ત શરત જરૂરી શરતમાં તો આપણને એક્સ બરાબર બે મળી ગયા હવે આપણે જોવાનું છે પર્યાપ્ત શરત

કાઉસમાં આપણને આપેલી કિંમતો મૂકી આપેલી કિંમતો મૂકીએ એટલે શું થશે આપણું વિકલન તો કે ત્રણના છેદમાં બે માઈનસ ચોવીસ એક્સની માઇનસ બે ઘાત માઇનસ માઇનસ પ્લસ એટલે અડતાલીસ એક્સની માઇનસ ત્રણ ઘાત આ આપણું ડી સ્ક્વેર સીના છેદમાં ડીએક્સનો સ્ક્વેર તો ડી સ્ક્વેર સીના છેદમાં ડીએક્સનો સ્ક્વેર અડતાલીસના છેદમાં એક્સ ઘન હવે જો એક્સ બરાબર માઇનસ ચાર લઈએ તો ડી સ્ક્સ સીના ના છેદમાં ડીએક્સ નો ઘન બરાબર અડતાલીસ ના છેદ માઇનસ નો ઘન બરાબર અડતાલીસ ના છેદમાં માઇનસ ચોસઠ તો ડી એક્સ વર્ગ ઘન સોરી

તો એક્સ બરાબર ચાર એકમનું ઉત્પાદન કરવાથી ન્યૂનતમ ખર્ચ થાય કેટલા એકમનું ઉત્પાદન કરવાનું ચાર એકમનું ઉત્પાદન કરવાથી ન્યૂનતમ ખર્ચ થાય તો હવે આપણે ન્યૂનતમ ખર્ચ પણ મેળવી લઈએ સાથે સાથે તો ન્યૂનતમ ખર્ચ સેમાં મૂકવાનો હતો કે આપણા વિધયમાં શું હતું આપણું વિધય તો સી ઇક્વલ ટુ પાંચ પ્લસ ત્રણ ના છેદમાં બે પ્લસ ના છેદમાં એક્સ તો સી ઇઝ ઇક્વલ ટુ પાંચ પ્લસ ત્રણ ગુણ્યા ના છેદમાં બે પ્લસ છેદમાં બે તો પાંચ વત્તા છ વત્તા બાર સી ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ રૂપિયા એ હજાર રૂપિયા હોય તો એ ભલે લાખ રૂપિયા હોય તો એ ભલે ઓકે યસ ધેટ્સ ઓલ આ આપણું વિકલન થઈ ગયું થેન્ક યુ સો મચ મળશું રિવિઝન બેચમાં ત્યાં સુધી યુથ વિદ્યાકુલ સાથે જોડાયેલા રહો પેડ કોર્સ માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી રાખો થેન્ક યુ થેન્ક યુ સો મચ